હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે વાત કરીશું લેક્ચર 8. તો લેક્ચર 8 ની અંદર આપણે જોઈશું કે ધ બ્રોગલી સિદ્ધાંત. હવે ધ બ્રોગલી જે સિદ્ધાંત છે, એટલે ધ બ્રોગલી સમીકરણ છે, એ સમીકરણ શું કહે છે? તો અત્યાર સુધી આપણે આપણને બધા પરમાણુ નમૂનાઓનો અભ્યાસ કર્યો. હવે અહીંયા જે ધ બ્રોગલી છે, બરાબર, તો ફ્રેન્ચ રસાયણ વિજ્ઞાન ધ બ્રોગલી એવું જણાવ્યું કે દ્રવ્ય પણ વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્રવ્ય પણ વિકિરણની જેમ તરંગ અને કણ સ્વભાવ ધરાવે છે, બરાબર. દ્રવ્ય પણ વિકિરણની જેમ તરંગ અને કણ સ્વભાવ ધરાવે છે. આને ધ્યાનમાં રાખીને ધ બ્રોગલીએ તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનું સમીકરણ રજૂ કર્યું. ધ બ્રોગલીએ તરંગ લંબાઈ લેમ્ડા અને વેગમાન પી વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. જે સંબંધ છે લેમ્ડા પ્રપોર્શનલ ટુ 1/p. હવે પ્રપોર્શનલ અને કોન્સ્ટન્ટ આપણે કાઢીએ તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p, બરાબર. તો લેમ્ડા તરંગ લંબાઈ છે, h પ્લાન કોન્સ્ટન્ટ છે અને p છે વેગમાન છે. હવે p બરાબર m/v, ધેરફોર લેમ્ડા બરાબર h/mv, જ્યાં લેમ્ડા બરાબર તરંગ લંબાઈ છે મીટરમાં હોય, સેન્ટીમીટરમાં હોય અથવા તો એંગસ્ટ્રોમમાં. એચ જે છે એ પ્લાન્ક અચળાંક જે છે, તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે ખબર છે 6.624×10⁻³⁴ જૂલ પર સેકન્ડ. એમ જે છે તો એમ બરાબર ઇલેક્ટ્રોનનું દળ. વી જે છે તો વી બરાબર ઇલેક્ટ્રોનનો વેગ અથવા તો ગતિ જે છે એ મીટર પર સેકન્ડમાં, બરાબર. તો આ પ્રમાણે હવે અહીંયા એને ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની વિવર્તન ઘટના સમજાવી. હવે એમને એવું કહ્યું કે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની રચનાની અંદર ઇલેક્ટ્રોન એ તરંગ સ્વભાવ ધરાવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, બરાબર, એની રચનાની અંદર ઇલેક્ટ્રોન એ તરંગ સ્વભાવ ધરાવે છે. તરંગ સ્વભાવ પણ ધરાવે છે ઇલેક્ટ્રોન. અને સાદું માઇક્રોસ્કોપ છે એમાં પ્રકાશ કે તરંગ સ્વભાવ ધરાવે. પેલા શું છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે છે, સાદા માઇક્રોસ્કોપમાં પ્રકાશ કે તરંગ સ્વભાવ ધરાવે છે, બરાબર. હવે આને ધ્યાનમાં રાખીને અમને સિદ્ધાંત આપ્યો. તો સિદ્ધાંત એવો છે કે દરેક ગતિશીલ કણ એ તરંગ સ્વભાવ ધરાવે છે. દરેક ગતિશીલ કણ એ તરંગ સ્વભાવ ધરાવે છે, બરાબર. હવે આને મર્યાદા છે કે આ જે છે એ અતિ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાતો નથી. અતિ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય નહીં. આ જે છે એ અતિ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાતો નથી, બરાબર. ધ બ્રોગલી સમીકરણ છે, બરાબર. સમજી લો એક વાર. કોયડા
ચલો એના વિશે વાત કરીએ. ગુણ્યા તો તમે ટેક્સ્ટબુક ખોલો, ટેક્સ્ટબુક ખોલો તમે. ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 46 એમાં છે, 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે તેની તરંગ લંબાઈ શોધો. આમાં દળ કેટલો આપ્યું છે? 0.1 કિલોગ્રામ. કોયડો 2.12, કોયડો 2.12 આમાં દળ એટલે કે એમ આપ્યું છે 0.1 કિલોગ્રામ, બરાબર. બીજું આમાં તમને કીધું છે કે વેગ 10 મીટર પર સેકન્ડ, એટલે વી આપ્યું છે 10 મીટર પર સેકન્ડ, તરંગ લંબાઈ શોધો. તો આપણે હાલ જે સૂત્ર મેળવ્યું, લેમ્ડા બરાબર h અપોન m b, લેમ્ડા ને કરતા બનાવો h 6.636 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ ભાગ્યા m, તો m છે 0.1 કિલોગ્રામ ગુણ્યા b 10 મીટર પર સેકન્ડ. હવે અહીંયા જૂલ છે ને અહીંયા કિલોગ્રામ, તો 1 જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આવો થાય, બરાબર. તો જૂલના બદલે તમારે આ મૂકવાનું. તો લેમ્ડા જે છે તમે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો લેમ્ડા જે છે તમને મળશે 6.26 ગુણ્યા 10^-34 20 × 10^-34, બરાબર. હવે આમાં શું થશે? તો આની અંદર લેમ્ડા જે છે તેનો એકમ શું આવશે? મીટર, બરાબર. લેમ્ડા નો એકમ શું આવશે? મીટર. તો આ પ્રમાણે અહીંયા આપણને મળશે, બરાબર. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી લો. ચલો એના પછી બીજા નંબરનો છે કે ઇલેક્ટ્રોન દળ 9.1 × 10^-31 છે, 2.3 ઇલેક્ટ્રોન દળ 9.1 × 10^-31 કિલોગ્રામ છે, તેની ગતિ ઉર્જા કે ઇ બરાબર 3×10^-25 જૂલ છે, 3×10^-25 જૂલ છે, તો તરંગ લંબાઈ શોધો, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરીશું? તો આની અંદર પહેલા તો કે ભાઈ ગતિ ઉર્જા અને એમને શું રિલેશન છે, તો આપણને ખબર છે કે ભાઈ ગતિ ઉર્જા બરાબર 1/2 mv². હવે પહેલા બી શોધવો પડશે, બરાબર. આપણી પાસે આ જે સૂત્ર લેવાનું છે મતલબ આ શોધવાનું મળ્યું છે, તમારી પાસે એચ છે એમ આપ્યું છે, તો આ સમીકરણનો ઉપયોગ કરી અને બી શોધો, બરાબર. તો વી સ્ક્વેર બરાબર 2ke/m, આ અંદર ક્યાં બદલી દઈએ? તો વી બરાબર √ 2ke/m, તો વી બરાબર √ 2, કે ની કિંમત છે ઓકે તમને આપેલું છે 3×10^-25 ભાગ્યા 9.1×10^-31, બરાબર. તો વી બરાબર તમે લખ્યું છે 2×3 × 6/9.1, 6/9.1 કરશું તમને જવાબ મળશે 0.6563, અહીંયા 0.563 આટલો જવાબ મળશે, ગુણ્યા 10 ની, અહીંયા આપણે અહીંયા શું હશે? તો −25 આ ઉપર આવે એટલે +31, તો આમાં તમે આટલા બાદ કરશો તો તમને જે જવાબ છે મળશે 10 ની 6, તમને જવાબ મળશે 10 ની 4 ઘાત, 6 ઘાત, 10 ની 6 ઘાત. હવે વર્ગમૂળ છે તો જે ઘાત છે એની બી વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ, બરાબર. તો અહીંયા હું 1, 2, 2 પોઈન્ટ ખસેડું તો બી બરાબર √65.93×10^4, તો 10^4 જે છે એનું વર્ગમૂળ નીકળી જશે. અહીંયા શું છે? 10^4, 10^4 નું વર્ગમૂળ કે 4 નું વર્ગમૂળ 2, તો અહીંયા શું લખાય? બી બરાબર √65.93×10^2, તો બી બરાબર કેલ્સી માં તમે 65.93 √ દબાવશો તમને જે જવાબ છે મળશે 8.11, તો 8.11×10^2, તો બી બરાબર ફરી 1 થી 2 પોઈન્ટ આપો તો 811
મીટર પર સેકન્ડ આટલું આપણને મળશે. હવે શું કીધું તો આમાં તરંગ લંબાઈ શોધો તો લેમડા બરાબર એચ અપોન એમબી 6. માઇનસ 34 ભાગ્યા એમ 9.1 × 10⁻³ કિલોગ્રામ. આની માટે હું તમને કહ્યું શું કરવાનું બરાબર ગુણ્યા અહીંયા બી તો બી કેટલો મળ્યો 811 મીટર પર સેકન્ડ. તો લેમડા જે છે તમે આની ગણતરી કરશો તો લેમડા તમને મળશે 896 નેનોમીટર. તો આપણે એવું લખી શકીએ 896 × 10⁻⁷ 8.96 × 10⁻⁷ મીટર બરાબર. સોરી 896 તમે કેલ્ક્યુલેશન કરો તમને આટલું મળશે. હવે આને લેમડા બરાબર 2.8.96 નેનો મીટર આ પ્રમાણે આપણને મળશે બરાબર. તો અહીંયા કોયડો 2.13 લખી નાખો. કેલ્ક્યુલેશન તમારે આ પ્રમાણે જ કરવાની બરાબર લખી નાખો. ચલો એના પછી છે કોડ નંબર 2.14. તો 2.14 માં આપણને શું કીધું છે કે તરંગ લંબાઈ 3.6 × 10⁻³ છે તો ફોટોનનું દળ ગણો. તરંગ લંબાઈ 3.6 × 10⁻³ તો ફોટોન દળ ગણો. તો હવે આને કન્વર્ટ કરો તો 3.6 × 10⁻¹૦ મીટર બરાબર એંગસ્ટ્રોમ માંથી મીટરમાં જઈ જાય એંગસ્ટ્રોમ બરાબર 10⁻¹૦ મીટર. તો લેમ્ડા બરાબર એચ અપોન એમ વી. હવે જો એમ શોધવાનું કીધું છે એમ બરાબર એચ અપોન લેમ્ડા વી. વી અહીંયા આપેલો છે તમે શું કીધું છે ફોટોન દળ. તો આપણે આ થિયરી પણ એમાં વેલોસિટી વેગ કેટલો લેશો 3 × 10⁸ મીટર પર સેકન્ડ એમ બરાબર 6.606 × 10⁻¹૦ જૂલ ઇન્ટુ સેકન્ડ લેમ્ડા 3.6 + મીટર ઇન્ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ બરાબર. તો દળ જે છે એમ બરાબર તો દળ આપણને કેટલું મળશે તો આ બધાને તમે ગુણાકાર કરશો તો એમ જે છે તમને મળશે 6.135 × 10⁻³ કિલોગ્રામ. 6.35 × 10⁻²³ કિલોગ્રામ આટલું તમને મળશે. તો આના ચાર કોડા હતા આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી નાખો. ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે જોઈશું હાઇઝનબર્ગનો સિદ્ધાંત. એના પછી લખો નેક્સ્ટ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે હાઇઝનબર્ગનો જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આપણને શું કીધું છે કે આનો સિદ્ધાંત એવો છે
કે કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણ હોય, કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણ હોય એનું તમે વેગમાન અને સ્થાન એ એક જ સમયે અને ચોક્કસ રીતે માપી શકાય નહીં. બરાબર, તેનો સિદ્ધાંત લખું, ગતિશીલ સૂક્ષ્મ કણોનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાય નહીં. ગતિશીલ કણ હોય, દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ આપો કે આકાશમાં વિમાન ઉડી રહ્યું છે, એ વિમાનને તમારે એક્ઝેક્ટ 5 સેકન્ડે ગોળી મારવાની છે, તો એ 5 સેકન્ડે અને ગોળી મારવાની છે, કે ગોળી મારશે તો બંદૂકની ગોળીમાંથી જે નીકળતી બંદૂક નીકળતી ગોળી છે એનું વેગ જે છે એ બંને તમે એકબીજી સાથે માપી શકો નહીં. અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે કશું વસ્તુ જોતા હોય તો એની પર જે પ્રકાશનું પુંજ પડશે એ બરાબર, અને એનું સ્થાન એટલે કે વેગમાન અને સ્થાન તમે એક જ સમયે માપી શકશો નહીં. હવે વેગમાન અને સ્થાનમાં અનિશ્ચિતતાને ગાણિતિક રૂપે રજૂ કર્યું, વેગમાન અને સ્થાનમાં અનિશ્ચિતતાને ગાણિતિક રીતે રજૂ કરતા, તો અહીંયા હાઇઝનબર્ગ સમીકરણ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ એચ અપોન 4π. હવે આને એચ કટ પણ કહેવામાં આવે છે અથવા એચ પ્લાન્ક અચળાંક છે. બરાબર, તો અહીંયા પી જે છે તો પી બરાબર એમ અપોન એમ ઇન્ટુ વેગ. બરાબર, તો હવે દળ તો ફિક્સ રહેશે, વજન ફિક્સ રહેશે પણ વેગ બદલાશે, તો અહીંયા ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી, તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર એક્સ અપોન 4π. આ સમીકરણ એને આપ્યું, આપણે એક્ઝામ ની અંદર કામ લાવ્યું. ડેલ્ટા એક્સ બરાબર સ્થાનમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા બરાબર એમ ઇલેક્ટ્રોન નું દળ, ડેલ્ટા વી વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા એચ સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય નહીં. આની મર્યાદા એવી છે કે માત્ર સૂક્ષ્મ કણો માટે લાગુ પાડી શકાય, સ્થૂળ પદાર્થ માટે લાગુ પાડી શકાય નહીં. બરાબર, હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે ડેલ્ટા એક્સ બરાબર 1 એંગસ્ટ્રોમ છે, એટલે કે ડેલ્ટા એક્સ બરાબર 10^-10 મીટર, તો આનો વેગ કેટલો હશે? તો આ કિંમતને આપણે આની અંદર મૂકી, હવે મારે વેગને કરતા બનાવું છું તો આ બંને અહીંયા આવશે, તો અહીંયા શું થશે? ડેલ્ટા બી બરાબર એક્સ અપોન 4π ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ બરાબર. હવે એચની કિંમત આપણને ખબર છે 6.636×10^-33 જૂલ ઇન્ટુ સેકન્ડ 4π, તો પાઈની કિંમત 3.14 ગુણ્યા ડેલ્ટા એક્સ, તો 10^-10 મીટર એમ ઇલેક્ટ્રોનનો દર 9.8×10^-31 કિલોગ્રામ. તો ડેલ્ટા કિંમત છે, તમે આટલું કેલ્ક્યુલેશન કરશો તો ડેલ્ટા બી જે છે એ તમને કેટલું મળશે? આટલું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને અહીંયા ડેલ્ટા બી મળશે. ડેલ્ટા બી તમને ખૂબ વધારે મળે છે તેની માટે લાગુ પાડી શકાય નહીં, ડેલ્ટા બી તમને ઓછું મળે તમે એની માટે લાગુ પાડી શકો. હવે અહીંયા આપણે જોઈએ તો ડેલ્ટા બી જે કે ગણતરી તમે કરશો તો એ તમને મળશે 580 કિલોમીટર પર સેકન્ડ
તો આટલું વધારે મળે છે બરાબર. એનો મતલબ કે આને માટે તમે સ્થાનમાં અનિશ્ચિતતા અને વેગમાં અનિશ્ચિતતા નક્કી કરી છે બરાબર. હવે આના એક્ઝામ્પલ છે તો લખો એક્ઝામ્પલ કોયડા નંબર 2.15. કોડર નંબર 2.15 પહેલા તમને કહેતો કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી ફોટોનના પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન હોય 1 એંગસ્ટ્રોમ સ્થાન એટલે ડેલ્ટા x. તો ડેલ્ટા x તમને કીધું છે 0.1 એંગસ્ટ્રોમ છે. જાણવા માટે કરવામાં આવે છે તો ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા છે. ગતિના માપનમાં શું કીધું છે ડેલ્ટા ગતિ એટલે વેલોસિટી. તો અહીંયા આપણે હાલત સમીકરણ લખી દઉં ડેલ્ટા એક્સ ડેલ્ટા બી ઇન્ટુ એમ બરાબર એચ અપોન 4π. તમને સૂક્ષ્મ કણ કીધું હોય તો ઇલેક્ટ્રોન માટે આપણું હશે નહીં બરાબર. તો અહીંયા ડેલ્ટા બી શોધવાનું છે એચ અપોન 4π ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ 6.626 10^-30 જૂલ ઇન્ટુ સેકન્ડ ડિવાઈડ બાય 4 3.14 ડેલ્ટા એક્સ કેટલું છે 0.1 એંગસ્ટ્રોમ 0.1 × 10^-10 મીટર 0.1 × 10^-10 મીટર એમ તો માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે 9.1 × 10^-31 કિલોગ્રામ. તો ડેલ્ટા વી જે છે એ તમને કેલ્ક્યુલેટ કરો તો અહીંયા આપણને ડેલ્ટા કીધે છે 5.76 મીટર પર સેકન્ડ મળશે બરાબર. તો વેગ જે છે તમને કેટલો મળશે ઓકે કેલ્ક્યુલેટરમાં તમારે કરી નાખવાનું લખી નાખો. ચલો પહેલા પછી એક્ઝામ્પલ છે કોડ નંબર 2.16. તો એમાં તમને શું કીધું છે કે એક ગોલ્ફના ઘડાનું દળ 40 ગ્રામ છે. દળ એટલે એમ એમ તમને કેટલું કીધું છે 40 ગ્રામ બરાબર. હવે વેગ 45 મીટર પર સેકન્ડ છે. વેગ કેટલો છે 45 મીટર પર સેકન્ડ બરાબર. જો વેગ 2 ટકાની ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો. શું કીધું છે વેગ 2 ટકાની ચોકસાઈથી માપી શકાય. હવે 2 ટકાની ચોકસાઈ થી માપી શકાય. હવે આનો મીનિંગ ભેગો લેવાનો. તમે શું કહ્યું છે વેગ કેટલો છે તો વેગ અહીંયા તમને આપ્યો છે 45 મીટર પર સેકન્ડ જે 2 ટકાની ચોકસાઈથી માપી શકાય. આવું કીધું હોય તો તમારે v બરાબર 2 ટકા × 45 તો v બરાબર ટકા એટલે 100 તો 2/100 × 45 આટલું કરો તમને v શું મળે છે તો તમે આટલું કરશો તો v જે છે તમને મળશે 0.9 મીટર પર સેકન્ડ 0.9 મીટર પર સેકન્ડ બરાબર. શોધવાનું શું કર્યું છે તમે કે શેમાં નિશ્ચિતતા સ્થાનમાં એટલે ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ તમને શોધવાનું કીધું છે. તો આ જ ફોર્મ્યુલા છે ડેલ્ટા એક્સ કરતા બનાવો તો ડેલ્ટા એક્સ બરાબર એચ અપોન 4π ડેલ્ટા બી ઇન્ટુ એમ બી ઇન્ટુ એમ તો 6.626 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ / 4.14 વી કેટલો મળ્યો 0.9 મીટર પર સેકન્ડ એમ તો એમ તમને આપેલું છે 40 ગ્રામ 40 ગ્રામ. તો ડેલ્ટા એક્સ જે છે એ તમને કેટલો મળશે કેલ્ક્યુલેશન કરશો તો 1.46 × 10^-33 મીટર 1.46 × 10^-33 આટલો ડેલ્ટા એક્સ મળશે બરાબર.
પરીક્ષામાં તમને અહીંયા સુધી પૂછીશ. આ ચેપ્ટર બહુ લાંબુ છે એટલે ટૂંક સમયમાં પૂરું થાય એવું નથી, બરાબર. હજુ આપણે બે ટોપિક બાકી છે, કક્ષા કક્ષકો અને એના આકાર, બરાબર. તો અહીંયા સુધી આ એક્ઝામ સુધી તમને એક્ઝામમાં હું પૂછીશ, જે આવતીકાલની એક્ઝામ છે એમાં, બરાબર. સો તમારે અહીંયા સુધી તૈયારી કરી લખી દો.